નર્સિંગ એ કેવો વ્યવસાય કે જે દર્દીઓની સેવા માટે ખડે પગે હોય છે. દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અગત્યનો હોય છે. ત્યારે શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજનો ઓથ ટેકિંગ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કોલેજથી મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે સિવિલ હોસ્પિટલ જતા હોય છે. જોકે તેની પહેલાં તમામ નવા વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે દર્દીઓ સાથે સારો વ્યવહાર કરીશું, દર્દીઓની સાર સંભાળ રાખીશું, પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવીશું. આ શપથ ગ્રહણ પ્રસંગે સારવા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમોલ ભટ્ટ, પાયલ કુકરાણી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્સિંગ કોલેજ છે જેમાં શુભમ, સોહમ અને શાંતમ આ ત્રણેય નર્સિંગ કોલેજમાં દરેક વર્ષે જે ન્યૂ એડમિશન થાય છે એ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ માટે સિવિલ હોસ્પિટલમાં જવાનું હોય છે. તો પ્રેક્ટિકલની પહેલાં એમને એક ઓથ ટેકિંગ લેવડાવેલી છે, મીન્સ કે એમને એક પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ. કેમકે જે સ્ટુડન્ટ્સ છે નર્સિંગના, એમને જીવતા જાગતા માણસ સાથે કામ કરવાનું છે, નહીં કે કોઈ મશીન સાથે. તો એમને એક માનવતાની દ્રષ્ટિએ અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરીશું, દર્દી સાથે ખૂબ સારું બિહેવિયર કરીશું, એ પ્રમાણેની એક ઓથ લેવડાવવામાં આવે છે જે અમારી સંસ્થા દ્વારા દર વર્ષે લેવામાં આવે છે અને જેનો આજે એક ભવ્ય પ્રોગ્રામ છે. અસારવા વોર્ડમાં શુભમ નર્સિંગ કોલેજ જે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, અસારવા જેવા વિસ્તારમાં આ કોલેજ હોવાના કારણે ત્યાંના અને શહેરના અને ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ સારો લાભ મળી રહ્યો છે. દેવીબેન અને પ્રહલાદભાઈ આ વિસ્તારમાં આ બાળકોને, જે વિદ્યાર્થીઓ છે એને ટ્રેનિંગ આપી અને એક નવી દિશા આપી રહ્યા છે. જે નર્સિંગના વિદ્યાર્થીઓ છે એને આજે ઓથ અપાવવાનો કાર્યક્રમ છે અને હું આ નર્સિંગના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમની જિંદગીમાં આજે એ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને નર્સિંગ એક એવો વ્યવસાય કે જે ખરેખર જે દર્દીઓની સેવા કરે છે, જે આપણે પરિવારના લોકો આપણા સ્વજનોની સેવા ના કરી શકીએ એવી સેવા નર્સિંગના લોકો કરી રહ્યા છે. એટલે આજે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આની સાથે દેવીબેન અને પ્રહલાદભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.